હેલો ફ્રેન્ડ્સ, ઇનોવેટિવ સ્ટડી એની ટાઈમ એનીવેર માં હું મહેશ દાન ગઢવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th નો યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ, કે જે ખૂબ લેન્ધી પાઠ હોવાથી આપણે એને અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલો છે. હા મિત્રો, આ પાઠ એક પિક્ચર હોય એવો પાઠ છે. અત્યાર સુધી આપણે આના 2 પાઠ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં આપણે એવી સ્ટોરી જોઈ છે અને અગાઉના પાર્ટ્સમાં કે પ્રેમ ચોપરા નામનો એક માણસ સુપર રોબોટ્સ પ્લાઝામાં જાય છે, ત્યાંથી એક રોબોટની ખરીદી કરે છે. પોતે નેગેટિવ પાત્ર છે, ઘરે આવી એની પાસે અલગ અલગ કાર્યો કરાવડાવે છે, પરંતુ એના માઇન્ડમાં નેગેટિવ વિચાર આવે છે, રોબોટ પાસે ચોરીઓ કરાવડાવે છે. હા મિત્રો, તમે સૌ જાણો છો કે ક્યારેય પણ કોઈ ખરાબ કરીએ છીએ લાંબો સમય ટકતું નથી. અહીં પણ આ યુનિટમાં, આ સ્ટોરીમાં એવું જ થાય છે. રોબોટ એક દિવસ ચોરી કરતાં પકડાય છે અને ત્યારબાદ પ્રેમ ચોપરાને પણ એના ઘરેથી પોલીસ પકડી જાય છે, કોર્ટમાં લઈ જાય છે. પરંતુ પ્રેમ ચોપરા ખૂબ જ ચાલાક માણસ કોર્ટમાં એના ઉપર લાગેલા બધા જ આરોપોને ના પાડી દે છે અને બેઇલ ઉપર, જમાનત ઉપર છૂટી જાય છે. પરંતુ મિત્રો, તમે જાણો છો, કોઈ પણ પિક્ચરમાં, કોઈ પણ સ્ટોરીમાં જો નેગેટિવ પાત્ર હોય તો એની સામે પોઝિટિવ પાત્ર પણ હોય છે. અને આપણા આ યુનિટનું પોઝિટિવ પાત્ર કોણ છે? તો કે મિસ્ટર ગોયલ, એક વકીલ, કે ખૂબ સારું પાત્ર છે, ખૂબ સારું કાર્ય કરે છે. આ વકીલ જજની પાસે આર્ગ્યુમેન્ટ્સ કરે છે, એને રિક્વેસ્ટ કરે છે કે આપણે રોબોટને કોર્ટમાં લાવવો છે. હવે આ બધા જવાબ રોબોટ આપશે. પ્રેમ ચોપરા તો ખોટું બોલે છે અને જજ એ વકીલને હા પાડે છે અને તમામ પ્રકારની હેડલાઇન્સમાં, તમામ પ્રકારના ન્યૂઝમાં આ આવી જાય છે. એવા ન્યૂઝ આવે છે કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ ગોઝ ટુ કોર્ટ, અને લોકોને ખબર પડી જાય છે કે પહેલી વખત રોબોટ છે એ કોર્ટમાં જાય છે. ત્યાં સુધી આપણે સ્ટોરી જોઈ હતી, હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે. ઓકે, સો લેટ્સ સી. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે કે લોકોથી ભરાઈ ગઈ, વધારે પડતા લોકો. વિથ પીપલ કીન ટુ વોચ, આ લોકો છે કીન હતા. કીન એટલે કે આતુર હતા. શું કરવા આતુર? તો કે ટુ વોચ રોબોટ, રોબોટને જોવો તો બધાને, ઇન ધ વિટનેસ બોક્સ, અને એ પણ વિટનેસ બોક્સમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે રોબોટ જોવા મળશે. કાઉન્સલ ગોયલ વોઝ સ્ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. હી અપીયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. કાઉન્સલ ગોયલ વોઝ સ્ટીકિંગ ઓફ કરવું એટલે કે લખવું. પોઈન્ટ્સ લખતા હતા ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી, કેસ ચાલુ ન થાય ત્યાં સુધી એ પોઈન્ટ્સ લખતા હતા. એન્ડ હી અપીયર્ડ કોન્ફિડન્ટ, અને કેવા દેખાતા હતા? કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, એકદમ કોન્ફિડન્સમાં, અને ક્રિસ્પનો મતલબ થાય છે ક્લેવર, એકદમ ક્લેવર એવા દેખાતા હતા. પણ હારોહાર પ્રેમ ચોપરા વોઝ ઓલ્સો, એ પણ એવો જ હતો, એ પણ કોન્ફિડન્સમાં જ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપીયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. ક્યારેય નેવર એટલે ક્યારેય આ મશીન મેન જે છે, આ રોબોટ છે, બિટ્રે કરતો નથી. બિટ્રે કરવું એટલે કે ડબલ ક્રોસ કરવું, નુકસાન પહોંચાડવું, અથવા તો ઉપરવટ જવું. હિઝ માસ્ટર, એના માસ્ટરની ઉપરવટ ક્યારેય જતો નથી. એ પ્રેમ ચોપરા એટલા માટે કોન્ફિડન્સમાં હતો. ધ પ્રોસિડિંગ્સ બિગેન, બધી કાર્યવાહી, પ્રોસિડિંગ્સ સ્ટાર્ટ થાય છે. એન્ડ રામસિંગ 070, રામસિંગ અપીયર્ડ, દેખાય છે ઇન ધ વિટનેસ બોક્સ. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tape designed in these types of robots contains information of the previous week. Counsel Goyal start kare chhe, shu kahe shuruaat ma? Your Honor, judge ne kahe chhe, Your Honor, I am told by super robots, mane super robots wala e kidu chhe, memory tape, eni je yaad shakti chhe, designed, e rite design kari hoy chhe, in these types of robots, aava robot ma, ke je contain, rakhi shake chhe, information of the previous week, ek athvadiya pehla ni pan mahiti, આ રોબોટમાં, મેમરીમાં હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. તરત જ જજ કહે છે કે ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. આ જે બનાવ બન્યો ને, એના એક પખવાડિયા પછી. ફોર્ટનાઇટનો મતલબ અહીં થાય છે 15 દિવસ, પખવાડિયું. એ 15 દિવસ પછી આ કેસ સ્ટાર્ટ થયો. તો ધ નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જે આપણે જરૂરી માહિતી છે, મસ્ટ બી વાઇપ્ડ આઉટ, એ તો બધી વાઇપ્ડ આઉટ થઈ ગઈ છે. વાઇપ્ડ આઉટ થવું એટલે કે ભૂસાઈ જવું. આ રોબોટની
પાસેથી જે માહિતી લેવી છે તો બધી વહી ગઈ છે, કારણ કે સુપર રોબોટ્સવાળાએ એવું કીધું છે કે આ રોબોટ છે એક અઠવાડિયા સુધીની માહિતી રાખી શકે છે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કાઉન્સેલ ગોયલ તરત જ એકદમ ધીમેકથી સ્માઇલ કરે છે અને સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કોની સામે તાકીને જુએ છે? પ્રેમ ચોપરાની સામે. કારણ કે આવું જ્યારે કીધું ને જજે, ત્યારે પ્રેમ ચોપરા કોન્ફિડન્સમાં આવી ગયો કે હવે તો માહિતી કાંઈ આવશે નહીં. પરંતુ કાઉન્સેલ ગોયલ સ્માઇલ કરે છે, પ્રેમ ચોપરા સામે સ્ટેરિંગ કરે છે અને શું કહે છે? ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ. આ રોબોટને સ્વિચ આઉટ કરી નાખ્યો હતો એવર સિન્સ. એ જ્યારે પકડાડો ને તરત જ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. પ્રેમ ચોપરાનું ફેસ છે ને ફેલ થઈ ગયો, એટલે કે પડી ગયો ચહેરો આવું બધું સાંભળ્યું એટલે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ હતો એ વિશ્વાસમાં. એનું કારણ એ હતું કે રામસિંગ 070 એના માલિકની આજ્ઞાનું જ પાલન કરે એને ખબર હતી, અને સિક્રેટ્સ વેર સીલ્ડ. અને એકવાર એણે કહી દીધું હતું ને કે હવે તારે કોઈને આ માહિતી કહેવાની નથી, એટલે એને એમ જ હતું કે આ માહિતી કોઈને આપશે નહીં. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજ છે ઓર્ડર આપે છે કાઉન્સેલ ગોયલને કે યુ મે કન્ટિન્યુ, તમે કાર્યવાહી આગળ શરૂ રાખો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. તરત જ કાઉન્સેલ ગોયલ છે રામસિંગ તરફ વળે છે અને એને પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? એકદમ બ્રીફલી, એટલે કે અહીં શોર્ટમાં. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ રોબોટ સ્ક્રિક્ટ ઇન હિઝ મેટાલિક ટોન. તરત જ ડલ બ્લુ લાઇટ થવા માંડી એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ. થોડોક વાયરિંગનો, જે વાયરના ઘસાવાનો અવાજ હોય એવા પ્રકારનો અવાજ આવ્યો, અને પછી રોબોટ સ્ક્વિક્ટ કરે છે. અહીં જો શબ્દ છે સ્ક્વિક. સ્ક્વિક કરવું એટલે એકદમ હાઈ પીચમાં બોલવું. એનો જે ટોન હોય છે ને, મેટાલિક ટોન હોય છે, એવા ટોનમાં રામસિંગ બોલે છે. શું બોલે છે? વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે પ્રેમ ચોપરા માટે શું કામ કર્યું અત્યાર સુધીમાં? અ પોઝ, અ વાયર, ધેન અ મેટાલિક આન્સર. તરત જ એક પોઝ લે છે. જો દર વખતે જ્યારે રોબોટ જવાબ આપે છે ને ત્યારે આ રીતે જ બોલતો હોય છે. પહેલાં પોઝ એટલે ઘડીક અટકે છે, વાયર એટલે થોડોક એનો વાયરિંગ જેવો અવાજ આવે છે, બઝ થાય છે, ફ્લટર થાય છે થોડોક, અને પછી એના મેટાલિક અવાજમાં એ બોલે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડેઝ. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટ કરે છે. ઇન્ટરપ્ટ કરવું એટલે અટકાવી દે છે ઓલાને, અને શું કહે છે? રિકોલ ઇન ડિટેલ, બધું ડિટેલમાં યાદ કર. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડેઝ, છેલ્લા 6 દિવસની તમામ એક્ટિવિટીને યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. હવે રોબોટની જે મેમરી છે એમાંથી એ જવાબ આપે છે. કઈ રીતે? મિકેનિકલી, કારણ કે આ એક મશીન છે. મિકેનિકલી એન્ડ મોનોટોનસલીનો મતલબ થાય છે અહીં કંટાળાજનક રીતે. તમામ પ્રકારની ડિટેલ્સ એ આપે છે. શું કહે છે રોબોટ? ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટનો મતલબ થાય છે સામાનખાનું, કારમાં સામાન રાખવાની જગ્યા. ઓપન કરે છે. એમ ટાઈડ ધ ગ્રોસરી, ગ્રોસરી એમાં ખાલી કરે છે. શટ ધ બૂટ, પાછું બૂટ એટલે કે સામાનખાનું બંધ કરે છે. ટર્ન્ડ, ત્યાંથી ટર્ન થાય છે. મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા આગળ ચાલે છે. સ્ટોપ, ફરી પાછો સ્ટોપ થાય છે. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, એની ડાબી બાજુમાં એક ક્યુરિયો શોપ. ક્યુરિયો શોપ એટલે કે અહીં જે પેલી સોનાની જે દુકાન છે એ ક્યુરિયો શોપ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવે છે. અને પછી જો મિત્રો બ્લેન્ક, અહીં કાંઈ બોલતો નથી. અહીં જે તમને યાદ હશે કે રામસિંગે જે એને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું એ તમામ ઇન્સ્ટ્રક્શન એ બોલતો નથી. એને કીધું હતું રામસિંગે કે આ તારે જાહેર કરવાની નથી, એટલા માટે અહીં કંઈ જ બોલતો નથી. અને પછી પાછો શું કહે છે? મૂવ લેફ્ટ, ડાબી તરફ વળે છે. ટર્ન 20 સ્ટેપ્સ, ત્યાંથી એ 20 ડગલા એ આગળ ચાલે છે. આવી કંટાળાજનક વાત એ કરે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ.
આ સમયે આટલું જ્યાં બોલે છે ને ત્યાં કાઉન્સિલ એને કમાન્ડ આપે છે, શું કહે છે, સ્ટોપ, ઊભો રહી જા, રિવર્સ, ફરીવાર પાછું બધું યાદ કર, એન્ડ પ્લે, અને પછી બોલ. જે હોય એ બધું યાદ કરે છે, તરત જ ફરી વખત ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, એ જ પોઝ જ્યાં અટકી ગયો હતો ને, ઓલું બ્લેન્ક આવી ગયું હતું, ત્યાં ફરી વારે અટકે છે આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. જેવા એને ઇન્સ્ટ્રક્શન મળતી હોય છે એના માલિકની, એ પછી એ બ્લેન્ક થઈ જાય છે, ફરી વારે ત્યાં અટકી જાય છે. કાઉન્સેલ ગોયલ, સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. કાઉન્સેલ ગોયલ રેકોર્ડિંગને સ્ટોપ કરે છે અને પછી જજને કહે છે કે યોર ઓનર, નોટિસ ધ પોઝ, તમે આજે વચ્ચે પોઝ લઈ જાય છે ને, અટકી જાય છે, તમે નોટિસ કરો, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કોઈ એક એવી એક્શન છે, કંઈક એવું કાર્ય છે આનું જે જાહેર નથી કરતો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ માહિતી કઈ છે, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ માહિતી તમે કોણે આપી હતી, હી ક્વેશ્ચન રામસિંગ 070, અને આ બધા પ્રશ્નો એને પૂછે છે. બટ વાય? Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goel persuaded. રોબોટે શું રિસ્પોન્સ આપ્યો? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી કોઈને આપવાની નથી. લોયર પૂછે છે બટ વાય, શા માટે? રોબોટ કહે છે રોબોટ્સ ડુ નોટ ડિસ ઓબે માસ્ટર્સ, રોબોટ છે એના માસ્ટર્સની આજ્ઞાને ઉલ્લંઘન કરતા નથી. હવે લોયર છે પરસ્યુએડ કરે છે, અહીં જો લખ્યું છે પરસ્યુએડ કરવું એટલે દબાણપૂર્વક, હવે એને દબાણ આપે છે. સેવરલ પીપલ, ઘણા બધા લોકો, વુ હેવ સફર્ડ લોસીસ, કે જેમને કાંઈક ને કાંઈક ગુમાવ્યું છે, વિલ બી હાર્મ્ડ, એમને નુકસાન થશે, ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, જો તું આ માહિતી નહીં આપે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તું કે કઈ માહિતીઓ હતી એ બધી? રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ, કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. રામસિંગ જ્યારે મિકેનિકલી મશીનની જેમ જવાબ આપે છે ને કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ છે પીપલને નુકસાન નથી કરતા, એટલે કાઉન્સેલ ગોયલ છે એકો એક શબ્દ ઉપર ભાર દઈને એને કહે છે કે મેની મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને આમાં નુકસાન ગયું છે, સ્પીકઅપ રામસિંગ, પ્લીઝ સ્પીકઅપ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા નર્વસ થઈ જાય છે એકદમ અને રાડ રાખે છે, ના રામસિંગ. બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ, કમ ઓન રામસિંગ, ધ જજ સેડ. રામસિંગ 070 ઝટ હિઝ હેડ લેફ્ટ ધેન રાઈટ ટાવર્ડ ધ જજ. તરત જ જજ ઓલાને વોર્નિંગ આપે છે કે તું છાનો મનો રે, કીપ ક્વાઇટ, અને રામસિંગને કહે છે કે કમ ઓન રામસિંગ, અને તરત જ રામસિંગ છે એનો જે ફેસ છે એ થોડોક જર્ક કરે છે, જજ તરફ વળે છે, અને શું થાય છે જોઈએ આપણે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ્સ, પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. હા મિત્રો, અ ક્લિકલિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ એટલે કે એક અવાજ આવે છે, ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એનું જે ટેપ છે આ રોબોટનું જે અવાજ છે એ હેમ્પરિંગ થવા મળ્યો છે, ધ્રુજવા મળ્યો, એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ્સ, અને સિગ્નલ દેખાડે છે પીપ 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 પીપ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને અલગ અલગ અવાજ આવવા મળ્યા છે, એની ઇન્ડિગો લાઇટ એ ઇન્ડિગો લાઇટ થાય છે, રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, એના ફોરહેડ ઉપર કપાળ ઉપર લાલ લાઇટ થાય છે, અને એમાં સિગ્નલ આવે છે ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, આની સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, ટાઇની શટર્સ ઇન સેન્ટર ઓફ હિસ ચેસ્ટ ઓપન, એના ચેસ્ટમાંથી નાના નાના શટર ખુલે છે, અને એમાં એક ટીવી સ્ક્રીનમાં બતાવે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, આની જે સિસ્ટમ છે એ હવે બ્રેક થઈ ગઈ છે, તૂટી ગઈ છે, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ
ડિફ્યુઝ થઈ ગયો છે, હવે એનું પૂરું થઈ ગયું છે, ફેલ થઈ ગયો છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. તરત જ સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે રાડ નાખે છે, ઓ ભગવાન, આ તો ડિફ્યુઝ થઈ ગયો, ડેડ થઈ ગયો રોબોટ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટ રૂમમાં તો એકદમ શાંત થઈ જાય છે બધા. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ, કેટલો સમય સુધી કોઈ કંઈ બોલતું જ નથી. ધ કાઉન્સેલ ક્લિયર હિઝ થ્રોટ, પછી તો આપણા જે વકીલ છે એનું ગળું ક્લિયર કરે છે, સાફ કરે છે અને બોલે છે, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. આ રોબોટ છે ક્યારેય, એટલે ક્યારેય ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, એ લોકોને નુકસાન નથી કરતા. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધર માસ્ટર્સ, અને એમના માસ્ટર એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા, એને જે મિસ્ટર પ્રેમ ચોપરાએ ઇન્સ્ટ્રક્શન આપી હતી ને, વે આર નોટ ટુ બી રિવીલ્ડ, એ કોઈને કહેવાની નહોતી. તે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, એ આ રોબોટના પોતાના એક્ઝિસ્ટન્સ, પોતાના અસ્તિત્વ માટે પણ એ ઇન્જરિયસ હતું. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને એ જ રોબોટના લાઈફને પ્રૂવ કરે એવું હતું. ઇફ હી રિવીલ્ડ ધેમ, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિઈંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ. હા મિત્રો, અહીં રોબોટના એન્ડ ઉપર આપણને ઘણું બધું શીખવા મળે એવું છે. કાઉન્સેલ ગોયલ બધાને સમજાવતા, જજને સમજાવતા અને જેના તમામ ઓડિયન્સને સમજાવતા હવે શું કહે છે. ઇફ હી રિવીલ્ડ ધેમ, આ જે ઇન્સ્ટ્રક્શન્સ હતી ને બધી માહિતી, જો રોબોટ રિવીલ્ડ કરે એટલે કે જાહેર કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. અને ઇફ હી ડીડ નોટ, અને જો માહિતી નથી આપતો, હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને નુકસાન પહોંચાડશે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ જે કોન્ફ્લિક્ટ થયો, કોન્ફ્લિક્ટનો મતલબ મિત્રો થાય છે અહીં માનસિક ખેંચતાણ, જેને આપણે ધર્મ સંકટ કહીએ છીએ. ઇધર ખાય ઉધર કૂવા, બંને બાજુ એને નુકસાન જ થાય એવું છે. રામસિંગને પોતાને, એ પોતે કોન્ફ્લિક્ટમાં આવી જાય છે, પોતે મૂંઝવણમાં આવી જાય છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને એના કારણે જ રામસિંગનો એન્ડ આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, અને પછી તો પોતે પોતાની જાતને જ તોડી નાખવાનું નક્કી કર્યું, રાધર ધેન ટુ ટેલ અ લાય, અને ખોટું બોલવા કરતાં. જો અહીંયા રામસિંગ રોબોટ આપણને સમજાવી જાય છે, ખોટું નહીં બોલવાનું, ખોટું બોલવા કરતાં પોતાએ પોતાની જાતને તોડવાનું નક્કી કર્યું. હર્ટિંગ હ્યુમન બિઈંગ્સ, માનવ જાતને ક્યારેય હર્ટ નહીં કરવાની. ઓર બિકમિંગ અનફેથફુલ, અને પોતે અનફેથફુલ પણ બનવાનો તો માંગતો, એ બધી બાજુથી પોતે ફસાઈ ગયો તો. આવું આપણા વકીલ બધાને સમજાવે છે. અને ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ, એના ચહેરા ઉપર, કાઉન્સેલના ચહેરા ઉપર એવા ચોખ્ખા ચિહ્ન દેખાય છે કે પોતે ડિપ્રેશન, પોતે દુઃખી થઈ ગયો છે. અને શું થાય છે આગળ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. જજ થોડોક ટાઈમ પોન્ડર કરે છે, પોન્ડર કરવું એટલે કે મનમાં વિચાર કરે છે, અને પછી પ્રોક્લેમ્ડ એટલે કે જાહેર કરે છે, પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, એટલે કે પ્રેમ ચોપરા છે એ ચોરીનો આરોપી છે. ધ કાઉન્સેલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બાઉ લેફ્ટ ધ કોર્ટ રૂમ. પછી કાઉન્સેલ છે પોતાની ફાઇલ પિકટઅપ ઉપાડે છે, અને વિથ અ બાવ ઝૂકીને, નમીને કોર્ટરૂમ છોડીને ચાલ્યો જાય છે. સો ફ્રેન્ડ્સ, ત્રણ વિભાગમાં ધ હ્યુમન રોબોટ પાઠ અહીં સંપૂર્ણ પૂર્ણ થાય છે. મિત્રો, આ પાઠ ખૂબ જ લાંબો હોવાથી આપણે એના ત્રણ પાર્ટ્સ પાડેલા હતા, છતાં પણ યુટ્યુબ ઉપર અને મોબાઈલમાં આ પાઠ સમજાવવામાં ઘણો બધો સમય લાગે, એટલા માટે મેં ટૂંકાવીને તમને આનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. સ્કૂલમાં તમારા ક્લાસીસમાં તમે આ પાઠને તમારા ટીચર્સ પાસે હજી વધારે સારી રીતે સમજશો એવી મને આશા છે. આ એક રિવિઝનના ભાગરૂપે આપણે આ પાઠને સમજ્યા છીએ, છતાં આ પાઠમાં ઘણું બધું કહી શકાય એવું છે. એક રોબોટ
કે જે માણસ જહાજ ઉપર કટાક્ષ કરીને વ્યો જાય છે. બીજી એક બાજુ એવી છે કે ટેકનોલોજી કેવા લોકોના હાથમાં હોવી જોઈએ, પોઝિટિવ માણસોના હાથમાં હોવી જોઈએ કે નેગેટિવ માણસોના, કોના હાથમાં આ ટેકનોલોજી છે અને એના ઉપર જ ડિપેન્ડ કરે છે કે એનો કેવો ઉપયોગ કરશે. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક પિક્ચર જોતા હોય એવી આપણે આ સ્ટોરીને કમ્પ્લીટ કરી. એનો એન્ડ થોડોક આપણને મજાનો આવે, દુઃખ લગાડે એવો એન્ડ હતો. રોબોટ છેલ્લે ડિફ્યુઝ થઈ જાય છે, છતાં પ્રેમ ચોપરાને ચોર સાબિત કરી દેવામાં આવે છે અને વકીલ છે એનું કામ પૂર્ણ કરી અને પછી જતો રહે છે. આવી સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અહીં પૂર્ણ થાય છે મિત્રો. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. મિત્રો, જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારી કોમેન્ટ્સ જરૂરથી તમે મને જણાવજો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારા માટે હું સારા સારા વિડીયોઝ બનાવી શકું. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ.